ફ્રીજ માં એ પ્રોબ્લેમ છે કે અંદર બધે પાણી પડે છે, ફ્રીજ ની અંદર નીચેના ભાગમાં. આટો ઉપર ફ્રીઝર છે, તમને બતાવો પૂરતું, ખાલી આટો બતાવો છું. આ બે બોલ્ટ ખોલવાના હોય છે, પલાવી જાવ પેલેથી પાછળ. આ બોલ્ટ અહીં હતો એક બોલ્ટ, ને કાઢી નાખેલો, અને પછી અંદર કરી બીજો બોલ્ટ હતો. આ છે તે અહીં કરી બંને બોલ્ટને કાઢી નાખ્યા છે, બરાબર. પછી આને આંગળી નાખીને આમ ખેંચી દેવાનું, એમ ખેંચી દેવાનું. ખાલી એટલું ધ્યાન આપવાનું કે અહીંયા ઘડી બે મોટરના બે વાયર અહીંયા લાગેલા હતા, અમે કાઢી નાખ્યા છે ચેક કરવા માટે. મેં પહેલાં ખોલીને ટ્રાય મારી કે કેવી રીતના ખોલે છે ખબર નહીં હતી. આમ એને ખોલી નાખવાનું હોય છે. પછી જો અંદર બધું બરફ જામી ગયો છે, તમને દેખાય છે ચોખ્ખું, અંદર બધો બરફ જામીને ઠર થઈ ગયો છે, અંદર પણ બરફ જામી ગયો છે. પ્રોબ્લેમ એટલી કે અહીંયા આવી રહ્યા છે કે આમાં બરફ જમી ગયો છે. જો હા, એ દેખાય તમને, એસ બધો બરફ જમી ગયો છે આખી ટ્રેમાં અંદરની બાજુ. એ આપણે ફ્રીઝ ખોલીએ તો જ ખબર પડે બધો બરફ જમી ગયો છે. આ બરફ પકડી જાય એટલે ઓટોમેટિક એની ડીશની નીચેની જે પેલી ટ્રે હોય છે એમાં ઓટોમેટિક બરફનું પાણી નીકળી જાય છે. આ બરફ હોય છે એને કારણે પ્રોબ્લેમ થાય છે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી હોતો. હજી તમને હું બતાવું પછાડીની બાજુ, ફ્રીઝની બાજુ જેમાં પાણી નથી આવતું, બરાબર. પુશ કરવું જોઈએ, તે ચાલે છે. બતાવું છું એમાં તમે જોઈ શકો છો, જો પાણી નથી આવતું. પાણી ન આવવાને કારણે બધું સૂકું થઈ ગયું છે, એકદમ સુકાઈ ગયું છે, ક્લીન સુકાઈ ગયું છે. પાણી આવે તે પણ તમને બતાવીશ કેવી રીતના થશે. હવે હેર ડ્રાય ચાલુ કર્યું છે, વર્લપુલનું ફ્રીઝ છે ને તે પણ બતાવી દો. વર્લપુલ બરાબર, હેર ડ્રાય ચાલુ કરવાનું છે એના માટે, બરફ વગાડવા માટે. ચાલુ નથી થયું કે સ્વિચમાં પ્રોબ્લેમ લાગે છે. ચાલુ કરીને તમને બતાવી દઉં હેર ડ્રાય. અમારી ખરાબ છે થોડીક, ચાલુ થઈ ગઈ છે. ગરમ હવા ફેંકવાનું કામ નાનાથી, ગરમ હવા ફેંકે છે અને હેન્ડ પડે છે એકદમ સ્પીડે પડે છે, તમને ઊભો એવો લાગે છે. એટલા આરટીએમ પર પડે છે ઓલરેડી, ગરમ ગરમ હવા ફેંકે છે. એનાથી બરફ છે, બરફનું અગાવવાનું કામ સ્ટાર્ટ પકડાઈ ગયું છે. કારણ કે જો તમારી કામ ત્યાં બરફનું અગાડી નાખાય ત્યાં પછી બરફ અગાડી જાય છે, પાણી અંદર પડી ગયું. તમારી માટે દેખાય છે અને ચાલે છે, કન્ટિન્યુ ચાલુ રાખવાનું હોય છે બીજા, જેનાથી બરફ અંદરનો બધો જે આ છે આ પ્રોબ્લેમ હતો ફ્રીઝમાં પાણી પડવાનો મેઇન પ્રોબ્લેમ. ડાયરેક્ટ જ પાણી પડવા લાગે, આ મેઇન પ્રોબ્લેમ છે ફ્રીઝનો, ફ્રીઝના અંદરના ભાગમાં. જે કંઈ મેં ઓગાળ્યું પાણી ડાયરેક્ટ આવી ગયું, કારણ કે અંદરની લાઈન હજી ઓગળી નથી બરાબર. અંદર ફ્રીઝમાં એકલો બરફ અંદર ફ્રીઝિંગ છે. આઉટ ઓફ ફોકસ કેમેરો થતો નથી, અંદર જે બરફ ઓગળો છે
થોડો ઓગળો છે, થોડો હજી બાકી છે, જે પૂરેપૂરો ન ઓગળે ત્યાં સુધી તકલીફ રહેવાની છે. જરાક ફાસ્ટ કામ થાય એટલા માટે મેં પાણી ગરમ કરી દીધું છે કે ફટાફટ એ પાણી અંદર પેલામાં રાખી દેવું ટ્રેમાં, જેમાં જામ થયું છે એમાં, તો ફટાફટ કામ અગાડી ચાલુ થઈ જાય. પાણી ઉકાળી લાગ્યું છે, ટાપેલી અંદર ગરમ પાણી કરચીમાં ભરવાનું, ગરમ 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 અંદર નાખી દેવાનું, ફટાફટ એનો નિકાલ થાય, દેખા જાયગા રસ્તો. પછી ઓગળોટો છે બરફ કોઈ એટલો બધો નથી ઓગળો, નીચે ટે ઉઠી આવી ગયો. અમુક જગ્યા છે લાઈન છે ને તે ખાસ દેવાનું, લાઈન કરવાનું નથી, જોઈ લઈએ ને તો કેટલો છે ને. જોઈ શકો છો જો આ પાણી અહીંયા આવે છે, પાણી ભરાઈ ગયું છે. હું જરાક ટાઠી પગારથી જલ્દી જલ્દી આવ્યો એટલી વારમાં પાણી અહીં ભરાઈ ગયું, થોડું પાણી અંદર આવી ગયું છે, તમે જોઈ શકો છો. જોઈ ગયું છે ત્યાંથી, જો અમે ટપેલી વટે ટપેલીથી પાણી ગરમ કરીએ અંદર, કરછી કરછી એ બધું પાણી ગરમ ગરમ નાખી દીધું અંદર તતરાવીને, તો એકથી ફેરીએ ને લાઈન ખોલી ગઈ છે. લાઈન તમને બતાવી દઉં, જો અંદર દેખાતી હોય તો બહુ સારું પણ અઘરું છે દેખાવાનું. ઓટો થાય તો લાઈન દેખાય, દેખાતી નથી લાઈન, લાઈનમાં જરાક પ્રોબ્લેમ છે, દેખાતું નથી મોબાઈલમાં. હવે દેખાય તો સારું, હજી પણ નથી આવ્યું, હજી પણ બરાબર ક્લિયર નથી આવતું. અહીંયા લાઈન મતલબ ક્લિયર થઈ ગઈ છે, તમને બતાવવા પૂરતું તમને બતાવી દીધું, તમને એમ થાય કે હા અહીંયા બરાબર આવ્યું. અહીંયા પાણી બધું અકળી ગયું છે, વાયર વચ્ચે આવા કરતો છે, દેખાય છે તમને ક્લિયર, બધું પાણી અકળી ગયું. આવી ગયું અપર નીચે લાઈનમાં, ઓકે થઈ ગયું.